गांधीनगर देहगाम तालुका में आवेली एमजे हाईस्कूल में आचार्य की भर्ती में गैररीति आचराई होवाना आरोप साथ हाईस्कूल ने तालाबंदी कराता विवाद थयो छे। केटलाक ट्रस्टी और ग्रामजनोए साणोदा हाईस्कूल की तालाबंदी करी विरोध व्यक्त करता भारे होबाळो थयो। ट्रस्टीओनो आरोप छे कि लिस्ट प्रमाणे छेक नवमा क्रमांक वाली व्यक्ति की आचार्य तरीके पसंदगी कराई छे। आ समग्र प्रक्रिया में गैररीति न थई होवानी शक्यता व्यक्त करवामां आवता गाममां पण विरोध जोवा मळ्यो। ग्रामजनोए शाळानी तालाबंदी करता विद्यार्थीओने बहार उभा रहेवू पड्युं हतुं। एटलू ज नहीं, विरोध करना ट्रस्टीओ और ग्रामजनोए शाळा में हाजर थनार नवा आचार्य ने पण शाळा में प्रवेशवा दीधा नहोता। ग्रामजनों द्वारा थयेली तालाबंदी और होबाळा दरमियान स्कूल इन्चार्ज प्रिंसिपाल नो संपर्क करवामां आव्यो हतो, जेने लईने तेमणे आचार्य की भर्ती नियम प्रमाण करी होवानुं अने कोईपण प्रकार की गैररीति न थई होवानुं जणाव्युं। તારાબંધી એટલા માટે કરવામાં આવી છે કે જે હમણાં હંગામી જે તાજેતરની અંદર જે આચાર્યની ભરતી થઈ એમાં ગેરરીતિ થયેલી છે। એકથી પંદર જે સરકારશ્રીના લિસ્ટ પ્રમાણે મેરિટ પ્રમાણે ભરતી કરવામાં આવી નથી અને છેલ્લા નવમા ક્રમની અંદર આવેલો માણસની ભરતી કરવામાં આવી છે। અહીંયા અમારી અંદર સ્કૂલની અંદર બીએસસી બીએડની જગ્યા ઘણા સમયથી બાકી છે। અગાઉ બીએસસી બીએડ આચાર્ય હતા, એના પછી પણ બીએસસી બીએડ આચાર્ય હતા, આ વખતે પણ જે બીજા ક્રમનો ઉમેદવાર જે છે એ બીએસસી બીએડ મેરિટની અંદર ઊંચું, તેમ છતાં પણ પ્રમુખ અને મંત્રીશ્રીની આપખુશાહીના કારણે એમના પોતાના જે પ્રશ્નલ વધુ માર્ક્સ આપીને જે બીજા નંબરનો જે ક્રમ હતો અથવા જે મેરિટ જે જોવામાં ખરેખર સરકારશ્રીનું જે મેરિટ હોય એ જો એના પર ધ્યાન આપ્યું હોય તો ખરેખર આ પ્રશ્ન ઉપસ્થિત ના થાય। મારા ગામમાં વર્ષો જૂની પટેલ એમજી હાઈસ્કૂલ છે, એના ટ્રસ્ટીઓએ ગેરરીતિ આચરી છે, એના વિરુદ્ધ અમારું ગામતંત્રનું આવેદન આપેલું છે, પણ એ લોકો એમની આપખુશાહીના લીધે ગામતંત્રનું સાંભળતા નથી અને એવું કહી રહ્યા છે કે તમારા છોકરા ભણાવો તો ભણાવો, અમારે કોઈ લેવા દેવા નથી। અમે લેખિત રજૂઆત બી કરી છે, મૌખિક કરી છે, પણ એ લોકો આવતા નથી અને અમારા પ્રમુખ વર્ષોથી સ્કૂલમાં કોઈ દિવસ હાજર રહ્યા નથી। કોઈ એન્યુઅલ ફંક્શન હોય તો બી એ આવતા નથી અને ઘરે ઘરે આવી જરૂરિયાત કરીએ છીએ પણ એ હાજર થતા નથી।